આજે આપણે શીખીશું 5 SP મોટર સિંગલ ફેઝના કનેક્શન કેવી રીતના કરવાનું. આગલા વિડીયોમાં આપણે પાર્ટ 1માં આપણે રિવાઇડિંગ કરેલ છે સિંગલ ફેઝ મોટર 5 SP ના. પાર્ટ 2માં આપણે એના કનેક્શન શીખવાના છીએ, કેવી રીતના સિંગલ ફેઝના કનેક્શન કરવાના છે. આપણે આગલા વિડીયોમાં આપણે રિવાઇડિંગ કરીશું. સ્ટાર્ટિંગની મોટી કોઇલના 2 છેડા જોઈન્ટ કરવાના છે. પહેલાં ટેપ રોલ કમ્પ્લીટ રીતના પહેલાં મારવાનો છે. કમ્પ્લીટ રીતના ટેપ રોલ લાગી જાય પછી આપણે પ્રેસ રોલ મારવાનો છે. પાકો પ્રેસ મારવાનો છે કમ્પ્લીટ. કમ્પ્લીટ રીતના પ્રેસ રોલ લાગી જાય પછી ટેપ રોલ પાછો ઉપર મારશો. આપણે હવે આપણે ટેપ રોલ મારશું. કમ્પ્લીટના ખેંચી અને અંદર એર નો રહે એવી રીતના આપણે લગાડવાનો છે ટેપ રોલ. ટેપ રોલ જેમ બને એમ ટાઈટ રાખવાનો છે. પાછો હજી એકવાર આપણે ટેપ ઉપર લગાડશું ટેપ રોલ. ટેપ રોલ લાગી ગયો છે. હવે સ્ટાર્ટિંગ લેવાનું છે. સ્ટાર્ટિંગના છેડા કમ્પ્લીટ રીતના આપણે ગોઠવી લેવાના છે. પહેલાં સરખી રીતના ગોઠવી અને માપ લઈ લઈશું. કમ્પ્લીટ રીતના માપ આવી જાય પછી એને કાપી નાખશું કટર વડે. પછી જેના છેડા જોઈન્ટ કરવાના છે સ્ટાર્ટિંગની ઉપલી કોઇલના 1 છેડા લેવાના છે. સ્ટાર્ટિંગની ઉપલી કોઇલના તેને જોઈન્ટ લગાડીશું. સરખી રીતના ગોઠવી લેશું આપણે. પહેલાં સરખી રીતના આપણે ગોઠવી લેવાના છે. પહેલાં આપણે 4 છેડા વધ્યા છે. હવે 4 છેડામાં પહેલાં સ્ટાર્ટિંગનો મોટી કોઇલનો લેવાનો છે, નાની કોઇલનો, અને આવી રીતના માપ લઈ લેવાનું છે. અને એક લેવાનો છે રનિંગનો નાની કોઇલનો, અને એક સ્ટાર્ટિંગની મોટી કોઇલ નાની કોઇલનો. હવે તેને બ્લુ છેડામાં આપણે કમ્પ્લીટ મારી દેશું. બ્લુ છેડામાં આપણે કનેક્શન કરવાના છે કેબલના. જેમ બને ટાઈટ મારવાનું છે. પકડ વરે આપણે ટાઈટ લૂઝ નથી રહેવા દેવાનો.
હવે પીળો કેબલનો પીળો છેડો લઈ લેશું, તેમાં આપણે સ્ટાર્ટિંગનો નાની કોઇલનો આપણે છેડો જોઈન્ટ કરવાનો છે. સ્ટાર્ટિંગનો નાની કોઇલનો છેડો જોઈન્ટ કરવાનો છે આપણે પીળા છેડામાં. કમ્પ્લીટ રીતના ટાઈટ કરી દેશું. હવે આપણે પીળો છેડો લેવાનો છે. પીળો છેડો કમ્પ્લીટ થઈ ગયો છે. અને છેલ્લો એક સ્ટાર્ટિંગનો વધશે, તેને આપણે લાલ છેડામાં મારશું. નાની કોઇલનો સ્ટાર્ટિંગનો છેડો વધે એને લાલ છેડામાં મારી દેવાનો, અને કમ્પ્લીટ રીતના ટેપરોલ ઉપર બેસરૂર બંને મારી દેવાના છે. આપણા કનેક્શન પૂરા થઈ ગયા, કમ્પ્લીટ ગોઠવી લેશું ઉપર. છેડા કમ્પ્લીટ ગોઠવી લેશું અને દોરી પણ મારી દઈશું. કનેક્શન પૂરા થઈ ગયા આપણા. કમ્પ્લીટ શેપ પણ લઈ લેશું એટલે આર્મેચરમાં પણ એક પણ છેડો અડે નહીં.